કચ્છના ભચાઉ અને વરસામડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ આવતા જોશભેર પાણીનો ધોધ વછૂટતા પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો. એક અંદાજ અનુસાર આ ઘટનાના કારણે 50 લાખ લીટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઈ ગયું હતું. સાંજે 7 વાગ્યાના અરસામાં ઘટેલી આ ઘટનામાં એકાદ કલાક સુધી પાણીનો ધોધ અવિરત રીતે વહેતો રહ્યો હતો. જીડબ્લ્યુઆઈએલના સિનિયર મેનેજર સીબી ઝાલોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઋતુ પરિવર્તન આવે ત્યારે આવી ઘટના ઘટતી હોય છે. 15 વર્ષ જૂની આ લાઇનમાં અગાઉ મેન હોલ કરી માણસો આ લાઇનની સફાઈ કરવા માટે ઉતરે તેવી વ્યવસ્થા ગોઠવાતી. આ લાઇન અને ભચાઉને બાદ કરતાં કચ્છના અન્ય 8 તાલુકામાં પાણી વિતરિત થાય છે. જોકે હાલે ભચાઉથી વરસામેડી વચ્ચેની ખીરઈ પાસેની અન્ય લાઇન ઉપરાંત ટપ્પા ડેમમાંથી પાણી લઈ શકાય તેમ હોતા એક દિવસ પૂરતી આ વ્યવસ્થા ગોઠવી સમારકામ હાથ ધરી દેવાયાનું જણાવ્યું હતું.